નમસ્કારમ સદગુરુ, હું એવા લોકોની સાથે કેવી રીતે રહું જેઓ સતત ખરાબ વર્તન કરે છે અને નેગેટિવ એનર્જીવાળા હોય છે? હવે આ બધી નકારાત્મક ઉર્જા અને એવી બધી વાતો છોડી દો, ઓકે? આ બધી બકવાસ વાતોમાં ન પડો. કોઈ વ્યક્તિ તેમના વ્યવહારમાં નકારાત્મક છે, જો શક્ય હોય તો તેમની સાથે વ્યવહારમાં ન પડો. પણ તમે તેમની સાથે લગ્ન કર્યા છે, કે તેઓ તમારા બાળકો છે, કે પછી એવી કોઈ વ્યક્તિ કે જેમનાથી તમે છુટકારો નથી મેળવી શકતા, જો એવું હોય તો આપણે તેમને રૂપાંતરિત કરવાનો પ્રયત્ન કરીએ. જો તમે તેમને મને નથી આપી શકતા અથવા કંઈ કામ ન કરે, તો તમે પોતાને તેમની અસરથી દૂર રાખો. બીજો કોઈ રસ્તો નથી. કેવી રીતે? કોઈ પ્રતિક્રિયા જ ન આપો તેઓ જે કંઈ પણ કરે, સિવાય કે તેઓ શારીરિક રીતે હેરાન કરે. જો તેઓ શારીરિક રીતે હેરાન કરે તો તમે જતા રહો, તેનો કોઈ અર્થ નથી. જુઓ, બહાર જો થોડા ઘણા ઝાડ હોય તો આખી રાત જીવડાઓ અવાજ કરશે. તેઓ શું કહે છે તમે સમજવાનો પ્રયત્ન કરો છો? તેઓ કદાચ તમને ગાળો આપતા હશે, તમે તે સમજવાનો પ્રયત્ન નથી કરતા. 100 insects are screaming whole night. 100 જીવડાઓ આખી રાત બૂમો પાડતા હશે, તમે તે સમજવાનો પ્રયત્ન નથી કરતા. બરાબર, તમે સાંભળો છો, તમને આદત પડી જાય છે અને અવગણો છો. બસ તમે આવું જ કરો. તેઓ ઘણી વાહિયાત વાતો કરે છે, તમે તેમની વાતોને અર્થ કેમ આપો છો? તેઓ તો માત્ર અવાજ જ કાઢે છે. હા, થોડા સમય માટે તેમની ભાષા સમજવાનું બંધ કરી દો. બ્લા 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 તેઓ કર્યા કરશે. તમે જાણો છો, કોઈ બડબડ કર્યા કરે છે, ક્યારેક હસવા જેવું લાગે છે. ઓકે, તમે શક્ય હતું તે બધું કર્યું. આ વ્યક્તિ વિશે કંઈ કરી નથી શકતા, તેમ છતાં અમુક કારણોસર, સામાજિક, આર્થિક અને બીજા પ્રકારના કારણોસર તમે ફસાયેલા છો. જો એવું હોય તો માત્ર તેમની ભાષાના અવાજોને સાંભળો. તેઓ જે શબ્દો બોલે છે તેની સાથે કોઈ અર્થ ન જોડો, કારણ કે મોટાભાગના લોકો આમ પણ નથી જાણતા કે તેઓ શું કહી રહ્યા છે. એવું નથી? જો તેઓ જાણતા હોત તો કંઈક સમજદારીવાળી વાત કરતા હોત. લોકો મૂર્ખામી ભરી વાતો કરે છે કારણ કે તેઓ જાણતા જ નથી તેઓ શું કહી રહ્યા છે. એટલે તેમને ત્યાં જ છોડી દો. સૌથી સારો રસ્તો છે કે તેમને રૂપાંતરિત કરો. આસપાસના લોકો પ્રત્યે તમારી ફરજ છે. જો તમે ના કરી શકો તો તેઓને મને આપી દો. જો તમે ના કરી શકો, તેમની સાથે રહેવું ન હોય તો દૂર જવાનો પ્રયત્ન કરો. જો તમે ન કરી શકો તો તેમને જીવડા સમજીને વર્તો, સહાનુભૂતિથી. પણ તેઓ શું કહી રહ્યા છે તેને વધારે મહત્વ ન આપો. તેઓ જે કંઈ પણ કહે છે તેને સહેજ પણ મહત્વ ન આપો. જો તેઓ તમને કરડે તો તમે જાણો છો કે જીવડાઓનું શું કરવું જોઈએ. હા, જીવડાઓ બહાર ઝાડ પર બેસીને બૂમો પાડે છે તો ઠીક છે. એ તમારા ચહેરા પર આવીને બેસીને તમને કરડે તો શું કરવું તો તમે જાણો જ છો.